સુરતના રામપુરા નાગોરીવાડમાં રહેતા ઇબ્રાહીમ નાગોરીએ પોતાના પાડોશમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરતમાં કાયદા અને નિયમ મુજબ કોઈ પણ જગ્યાએ બાંધકામો થતા નથી। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓના આશીર્વાદથી સુરત તમામ વિસ્તારમાં બિલાડીના ટોપ માફક ગેરકાયદેસર રીતે રાફડા ફાટ્યા છે। છતાં ઉપરી અધિકારીઓનું મૌન ઉપર અનેક વેધક સવાલો ચોક્કસ ઊભા થાય છે। સુરત શહેરના જાગૃત નાગરિક દ્વારા સુરતના રામપુરા નાગોરીવાડમાં રહેતા ઇબ્રાહીમ નાગોરીએ પોતાના પાડોશમાં ચાલતા ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં કમિશનર બંછાનિધિ પાની પાસે વિજિલન્સ દ્વારા સ્થળ પર મોકલી તપાસ કરવાની માંગ કરાઈ હતી। અનેક લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં ચાર માળનું બાંધકામ પૂર્ણતાના આરે છે ત્યારે આવેદનપત્ર આપી વિજિલન્સ તપાસની માંગ કરી તો જોવું રહ્યું કે આ ગેરકાયદે કામો સામે શું તપાસ થાય છે। આજે તારીખ 12/5/2022 રોજે હું ઇબ્રાહીમભાઈ નાગોરી કમિશનર મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ સાહેબને આવેદનપત્ર આપવા આવેલો છું। એની રજૂઆત આ છે કે વોર્ડ નંબર 7 સેન્ટ્રલ ઝોનમાં આવેલ વિસ્તાર છે, જેના રામપુરા પેટ્રોલ પંપની પાછળ નાગોરીવાડ વિસ્તારની મસ્જિદની પાછળ વોર્ડ નંબર 7 મિલકત નંબર સિટી સર્વે મિલકત નંબર 3500 અબોકવાળી મિલકતમાં ગેરકાયદેસર બાંધકામ પૂરજોશમાં ધમધોકાર ચાલી રહ્યું છે અને એ બાબતની અમે 4/2/2022 રોજે ફરિયાદ વિજિલન્સ ડિપાર્ટમેન્ટને કરેલ હતી, જે વિજિલન્સ ડિપાર્ટમેન્ટે પત્ર સેન્ટ્રલ ઝોનને 8/2/2022 રોજે લખેલો હતો। તે પત્રના અનુસંધાને જોતા મનાઈ હુકમ સેન્ટ્રલ ઝોને 15/2/2022 રોજે આપેલો છે કે જ્યાં સુધી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી બીજું કાયદેસરનું બાંધકામ પણ ન કરવામાં આવે તેવું અમારી જાણમાં આવેલ છે। અને હાલમાં અત્યારે સ્થળ પર જોઈ તમે તપાસ કરો અને જોઈ શકો છો કે ચાર માળનું બાંધકામ પૂરજોશમાં ધમધોકાર રીતે ચાલી રહ્યું છે અને એની રજૂઆત અમે સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઇજનેર નામે નંદુ ચૌધરીને કરવા જતાં નંદુ ચૌધરી અમને એમ કહે છે કે આટલું થોડું ઘણું ચોથા માળના ઉપર પાંચમું માળો તો નથી બનાવ્યો ને, આટલું થોડું ઘણું તો ઓટીએસને સેડબેકને એવું બધું તો કવર ચાલે ચલાવી લેવાય। તમને શું તકલીફ પડે છે? તકલીફમાં ગેરકાયદેસરનું બાંધકામ છે, શહેરના જાગૃત નાગરિક હોવાના નાતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ફરિયાદ કરવો નાગરિકનો અધિકાર છે। બાજુમાં રહું છું। બ્યુરો રિપોર્ટ, ટીવી9 ઇન્ડિયા।